नमस्कार विद्यार्थी मित्रों, धोरण आठ विषय अंग्रेजी में आपणे ग्रामर यूनिट वन जे छे एनो अभ्यास करी रह्या छीए। एमा एपिसोड वन जे भणी गया एमा संबंधक रूपो विषे आपणे भणी गया हता। आजे आपणे एपिसोड टू में एक एवो ज ते रिविजनो टॉपिक भणवानो छे जेने तमे धोरण सात में सरस मजानी रीते भणी गया छो। हवे एफोस्ट्रोफी एस, हवे आपणे बधा एफोस्ट्रोफी एस विषे जाणीए छीए बराबर। तो आ एफोस्ट्रोफी एस छे शू बराबर, एनो आजे आपणे अभ्यास करवानो छे। हवे जो विद्यार्थी मित्रो, एफोस्ट्रोफी एस जे छे बराबर, हवे खास करीने जो तो एफोस्ट्रोफी एस नो उपयोग छे ई व्यक्तिनो व्यक्ति साथेनो संबंध सगपण दर्शाववा माटे थाय छे। व्यक्तिनो व्यक्ति साथेनो संबंध, हवे ई आपणे उदाहरण थकी हमणां જોઈએ કે કઈ રીતે વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ છે। બીજો ઉપયોગ વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ, માલિકી દર્શાવતો બરાબર, વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ, અને બીજું છે વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ અથવા વ્યક્તિ પ્રાણી કે પક્ષીના અવયવ દર્શાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ સમજાઈ ગયો છે કઈ રીતે, તો કે વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ બરાબર, વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ, સગપણ, માલિકી, વ્યક્તિ પ્રાણી કે પક્ષીના અવયવ દર્શાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આમ ખાસ કરીને એપોસ્ટ્રોફી એસનો અર્થ કેવો થાય, તો કે ગુજરાતીમાં જે આપણે છઠ્ઠી વિભક્તિ આવે છે નોની નુના, આ જે શબ્દ થકી આપણને સંબંધ દર્શાવવામાં એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરી શકાય છે, એટલે એનો અર્થ એવો થાય છે નોની નુના। તો ચાલો હવે આપણે જોઈએ તો કઈ રીતે એનો ઉપયોગ થાય છે, વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ કઈ રીતે, વ્યક્તિનો વસ્તુ સાથેનો કઈ રીતે, પ્રાણી કે પક્ષીના અવયવ દર્શાવવા માટે ઉપયોગ થાય છે। તો ચાલો તેનો આપણે અભ્યાસ વિગતે કરીએ। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલું ઉદાહરણ છે, હી ઇઝ રીમાસ અંકલ, હી ઇઝ રીમાસ અંકલ। હવે રીમાનું નામ પછી એપોસ્ટ્રોફી એસ છે, એટલે રીમાના કાકા છે, તેઓ ઊભા છે। આપણે એક ઉદાહરણ થકી અમે પહેલું કોણ છે, તો એમ કીધું હી ઇઝ રીમાસ અંકલ, ઈ રીમાના કાકા છે। તો આ વાક્યમાં શું દર્શાવે છે, સગપણ દર્શાવે છે। ધેટ ઇઝ અતુલ્સ હાઉસ, હવે આપણે ઊભા હોઈએ અને આપણે કહીએ કે પહેલું ઘર કોનું છે, તો તરત એવું કોક આપણો મિત્ર એવો જવાબ આપે, ધેટ ઇઝ અતુલ્સ હાઉસ, તે કોનું ઘર છે, તો કે પહેલું અતુલનું ઘર છે, અતુલનું ઘર છે। તો આ વાક્યમાં શું દર્શાવે છે, માલિકી દર્શાવે છે બરાબર। હવે ખાસ કરીને તમે જોશો તો કે ત્રીજું વાક્ય, એમાં આપણે જો આગળનો વસ્તુમાં જોયું હતું ઉપયોગમાં કે પ્રાણી કે વ્યક્તિના, પ્રાણી પક્ષી કે વ્યક્તિના અવયવો દર્શાવવા માટે, તો ત્રીજામાં જો અવયવ દર્શાવે છે, કોક એમ પૂછ્યું આ શું છે, વોટ ઇઝ ધીસ, તો આપણે જવાબ આપીએ ધીસ ઇઝ મંકીઝ ટેલ્સ, આ માંદરાની પૂંછડી છે બરાબર, આ શું છે, માંદરાની પૂંછડી છે। આમાં શું દર્શાવે છે, અવયવ દર્શાવે છે। ચોથું, ઇટ ઇઝ મોનાઝ હેડ બરાબર, તે મોનાનો, સોરી, ઇટ ઇઝ મોનાઝ હેન્ડ, અવયવ દર્શાવે છે આ માહિતી, એટલે કે અવયવ દર્શાવે છે, તે મોનાનો હાથ છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોશો રીમાના, અતુલનું, વાંદરાની, મોનાનો, હવે નો ની નું ના મેં તમને અગાઉ કીધું હતું, આવો અર્થ દર્શાવવા માટે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ એપિસોડમાં ખાલી આપણે એટલું જ શીખવાનું છે કે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ શું છે, તો કે વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ, વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ, અથવા વ્યક્તિ પ્રાણી કે પક્ષીના અવયવ દર્શાવવા માટે થાય છે, અને આ ચારેય ઉદાહરણમાં આપણને દર્શાવે છે। અને એપોસ્ટ્રોફી એસનો અર્થ થાય છે નોની નુના, વાક્યમાં એવો અર્થ ઉમેરવા માટે થાય છે। હવે એના લગતી એક્ટિવિટી છે, એની એક્સરસાઇઝ છે, એ આપણે આગળના ક્લાસમાં અભ્યાસ કરીશું।